ખંભાની તક્ષશિલા વિદ્યાસંકુલ ખાતે જિગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં દલિતો માટેના હક અને અધિકાર માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો, જેમાં મોટી સંખ્યામાં દલિત લોકો ઉપસ્થિત રહેલા હતા. ખંભા ગામે તક્ષશિલા વિદ્યાલય સંકુલ ખાતે ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત એકતા મંચના કન્વીનર જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં એક ભૂમિ અધિકાર સંમેલન આયોજિત થયું. સવારના 10:30 કલાકે આનંદ સોસાયટીથી તક્ષશિલા વિદ્યાસંકુલ સુધી રોડ શો કરી ખાંભા તાલુકાભરમાંથી ઉમટી પડેલા દલિત સમાજના બંધુઓ ભીમ સૈનિકો હાજર રહી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવેલો હતો, જેમાં જિગ્નેશ મેવાણીએ દલિતોને પોતાના હક વિશેની યોગ્ય માહિતી આપેલી હતી, તેમજ પોતાના હકની મળવાપાત્ર જમીનોના કબજા સરકાર તરફથી વહેલી તકે કેમ લેવા અને પોતાના હક અધિકાર માટે કેમ લડવું તેની જાણકારી આપેલી હતી. સાથે અમરેલીથી ગયેલા નવચેતનભાઈ પરમારે કાયદાકીય રીતે કેમ લડવું જોઈએ તેની વિશેષ જાણકારી આપેલી હતી. અમરેલીથી ભાજીભાઈ બગડા ગુરુજીએ પણ સારું માર્ગદર્શન આપેલું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા ખાંભાના અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી પ્રવીણભાઈ સરવૈયા, ભરતભાઈ રથડો, જીવણભાઈ રાઠોડ, રાજુભાઈ રાઠોડ, રમેશભાઈ મારુ સહિતના લોકોએ જહેમત ઉઠાવેલી હતી અને રાષ્ટ્રીય દલિત એકતા મંચના ખાંભા તાલુકાના પ્રમુખ ભરતભાઈ રાઠોડ પણ આ તકે ઉપસ્થિત રહેલા હતા. પૃષ્ઠભૂમિ એસે શરૂ હુઈ, ચાહે ચુન્ની કાકા હો, ચાહે મુકુલ ભાઈ હો, એ વંચિત તબકા દેશ કા હૈ, ગુજરાત કા હૈ, ઉસકે લિયે હમેશા અપના પત્રકારિતા કા ક્ષેત્ર છોડ કે મુંબઈ સે ગુજરાત કે અંદર હિલતા હૈ, બિન હવા ન પત્તા હિલતા હૈ, બિન હવા ન પત્તા હિલતા હૈ. ડોક્ટર બાબા સાહેબ ને, બાબા સાહેબ આંબેડકર ને હાજર માનીને સોગંદ ઉપર પ્રતિજ્ઞા લઉં છું કે 6 ડિસેમ્બર ના રોજ, આ 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે ગુજરાતના 6 અલગ અલગ વિસ્તારમાંથી 6 ગામો જ્યાં દલિત સમાજને ફાળવેલી જમીન ઉપર માથાભારી લોકોનું દબાણ છે, આ દબાણ ખુલ્લું થાય, એના કબજા લઈએ, એની પર ખેતી કરીએ અને વાદળી રંગના ઝંડાની બોર્ડર કરીએ તેવો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવાળા ગામે અમે 10:15 વાગે જમીનનો કબજો લઈ ત્યાં વાદળી રંગના ઝંડા રૂપી આ અમે સંકલ્પબદ્ધ થયા છીએ કે જમીનનો કબજો લઈને રહીશું. અને એ બાબતની આજરોજ મિટિંગ હતી અને ખાંભા તાલુકાના દલિત સમાજના લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે સોગંદ ખાધા છે કે કોઈ પણ સંજોગોમાં 10:15 વાગે પીપળવા ગામે લોકો પહોંચશે અને જમીનનો કબજો મેળવીને રહેશે. જય ભીમ, જય ભીમ.